नमस्कार बहनों, आज तारीख 12 ऑक्टोबर 2020 BSM 3 अंतर्गत आप नाणू और बैंकिंग पेपर में चर्चा करता था। नाणू और बैंकिंग पेपर अंतर्गत अपने नाणा व्याख्या, नाणू शू है ये बाबतों की चर्चा कर, नाणू केव रीते काम करे ये बाबतों की चर्चा करी। आज आप नाणा कार्यों चर्चा करवा जा रहा है। नाणाना कार्यों बे रीते विभाजित करवामां आवे छे, एक नाणाना प्राथमिक के मुख्य कार्यो अने बीजा छे जे नाणाना गौण कार्य। अहींया नाणू ए विनिमयना माध्यम तरीके काम करे छे। आदिकाळथी नाणानुं सौथी महत्वनुं कार्य ए छे के ते विनिमयना माध्यम तरीके कार्यरत जोवा मळे छे। ते विनिमयना माध्यम तरीके खूब ज महत्वनी भूमिका भजवे छे। नाणाना विनिमयना माध्यम तरीकेनुं कार्य एवुं कार्य छे कि जेमांथी नाणानी शोध थयेल छे, केम के वस्तु विनिमय प्रथाना अमुक मर्यादाओ रही हती। आवा समये नाणू वस्तु विनिमय प्रथानी खामीओ दूर करी विनिमयना माध्यम तरीके सेवा पूरी पाड़े छे। नाणानी मददथी ज कोईपण व्यक्ति तेमनी जरूरियात सरळताथी पूरी पाड़ी शके छे। आम नाणाना विशिष्ट गुणने परिणामे दरेक लोको तेनो स्वीकार करे छे, જ્યારે વસ્તુ વિનિમય પ્રથામાંથી શક્ય જોવા મળતું ન હતું। નાણું મૂલ્યના માપદંડ તરીકે પણ કાર્ય કરે છે। નાણું માત્ર વિનિમયનું માધ્યમ તરીકે જ કામ કરતું નથી, પરંતુ આધુનિક સમયમાં નાણાંનું વિનિમયના માધ્યમ તરીકે સાથે સાથે સૌથી મહત્વનું અગત્યનું કાર્ય છે તે મૂલ્યના માપદંડનું કાર્ય પણ જોવા મળે છે। ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા બજારમાં અનેક વસ્તુઓ અને સેવાઓ ચૂકવવામાં આવે છે, તે વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય નાણાંની મદદથી નક્કી કરી શકાય છે અને પરિણામે કોઈ વ્યક્તિ માટે તેમની જરૂરિયાત મુજબની વસ્તુ કે સેવા કેટલી કિંમતે પ્રાપ્ત થશે વગેરે જેવી બાબતો નક્કી કરવાનું કાર્ય ખૂબ સરળ બની જાય છે। જ્યારે આની સામે વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નક્કી કરવાનું કાર્ય પણ ઘણું જ કઠિન હતું। આમ નાણું એ મૂલ્યના માપદંડ તરીકે ખૂબ જ મહત્વની કામગીરી બજાવે છે, જેમને આપણે વેપાર ધંધાનો ઝડપી વિકાસ થઈ શકે છે। નાણુંનું સહાયક અને આનુષંગિક કાર્યમાં જોઈએ તો મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, નાણાંનું મુખ્ય કાર્યની સાથે સાથે આજે નાણું મૂલ્યના સંગ્રાહક તરીકે ઘણું જ મહત્વનું જોવા મળે છે। સમગ્ર વિશ્વમાં નાણાંમાં એક એવું વિશિષ્ટ ગુણ રહેલો છે કે જે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય, જ્યારે નાણાં સિવાયની અન્ય વસ્તુઓ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતી નથી। કેમ કે કોઈપણ વસ્તુને આપણે લાંબા સમય સુધી ઈચ્છતા હોવા છતાં તેનો સંગ્રહ થઈ શકતો નથી। દાખલા તરીકે ઘઉં, ચોખા, કપાસ, મગફળી વગેરે જેવી વસ્તુઓ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતી નથી, જ્યારે નાણું એ ટકાઉ વસ્તુ છે અને આથી લોકો નાણાંને સંપત્તિના સ્વરૂપમાં સંગ્રહ કરવાનું પસંદ કરે છે। કારણ કે લોકો નાણાંની મદદથી તેમના વર્તમાનની સાથે સાથે ભવિષ્યને વધુ સલામત અને સુરક્ષિત બનાવી શકે છે, અને અમે નાણું એ વર્તમાન અને ભવિષ્ય વચ્ચેની કડી સમાન જોવા મળે છે। નાણું વિલંબિત ચૂકવણીના માધ્યમ તરીકેનું પણ કાર્ય કરે છે। આધુનિક સમયમાં નાણું એ માત્ર સંગ્રાહક તરીકેનું કાર્ય કરતું નથી, પરંતુ નાણાંના સંગ્રાહકની સાથે સાથે નાણું વિલંબિત ચૂકવણીના માધ્યમ તરીકે પણ કાર્ય કરે છે। માનવીની જરૂરિયાતોમાં અનેક ગણો વધારો થયો છે, આથી માનવીની અમર્યાદિત જરૂરિયાતોને નાણાં વડે સરળતાથી અને ઝડપથી સંતોષી શકાય છે। દાખલા તરીકે વ્યક્તિની સુખ સગવડની, મોજશોખની જરૂરિયાતો સંતોષવાનું કામ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે, જેમને પરિણામે વ્યક્તિ જરૂરિયાત સંતોષવાનું નાણું ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। સાથે સાથે વેપારી અને ઉત્પાદક રોજબરોજના વ્યવહારોની પતાવટ નાણાંની મદદથી સરળતાથી કરી શકે છે। આની સામે વસ્તુ વિનિમય પ્રથામાં ભાવિ ચૂકવણી સરળતાથી થઈ શકતી નહોતી। આમ અર્થતંત્રમાં નાણું એ ખરીદી અને વેચાણ સરળ અને ઝડપી બનાવી શકે છે। મૂલ્યને સ્થળાંતરિત નાણાં દ્વારા શક્ય બની શકે છે। મૂલ્યનું સ્થળાંતર કરવામાં નાણાંની ભૂમિકા એ અગત્યની જોવા મળે છે। નાણાં દ્વારા કોઈપણ વ્યક્તિ તેમની સંપત્તિને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી શકે છે। કોઈપણ વ્યક્તિ તેમની પાસે રહેલી સંપત્તિ મૂલ્યને એક શહેરમાંથી બીજા શહેરમાં, અન્ય રાજ્યમાં, અન્ય દુનિયાના કોઈપણ સ્થળે સ્થળાંતર કરી શકે છે। કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ રહેતી હોય, પરંતુ તેમને જો એ વ્યવહાર ધંધા અર્થે બહાર બીજે કંઈક સેટ થવાનું થાય, એ નાણાં દ્વારા સ્થળાંતરિત શક્ય બને છે। નાણું એ ધિરાણનો પાયો જોવા મળે છે। નાણું એ વર્તમાન સમયમાં ધિરાણનો પાયો છે, કેમ કે વેપારી બેંકના ધિરાણ દ્વારા જ વેપાર ધંધાનો વિકાસ ઝડપી બને છે। સામાન્ય રીતે વેપારી બેંક નાણાંના પાયા પર શાકસર્જન કરે છે, કારણ
કે શાક સર્જન હવામાં થઈ શકતું નથી. આમ કહી શકાય કે નાનું આધુનિક વેપાર ધંધામાં આધારશીલા રૂપ જોવા મળે છે. નાનું એ આવક વહેંચણીનું પણ કાર્ય કરે છે. નાણાંની મદદથી આવક વહેંચણીનું કાર્ય ખૂબ જ ઝડપથી સરળતાથી થઈ શકે. ઉત્પાદનના સાધનોને તેમની સેવાના રૂપમાં વળતર ચૂકવવાનું હોય કે તે સમયે નાણાં સાધન રૂપમાં ચૂકવી શકાય. ભાડું, શ્રમિકને વેતન, મૂડીને વ્યાજ, નિયોજકને નફો વગેરે જેવી બાબતો નિર્ણય નાણું સુગમ બનાવે છે અને વસ્તુ નાણાંના પ્રથમ ઉત્પાદન શક્ય બને છે. સંપત્તિમાં સમાનતા અને તરલતા નાણાં દ્વારા લાવી શકાય. નાણું દરેક સંપત્તિમાં સમાનતા અને તરલતા લાવવાનું કાર્ય કરે છે. જેમ કે નાણું અન્ય સંપત્તિની તુલનામાં સૌથી વધુ તરલતાનો ગુણ ધરાવે છે. આનો અર્થ એ થાય કે નાણાં રોકડ સ્વરૂપમાં વ્યક્તિ પાસે હોવાથી વ્યક્તિ તેમની તમામ પ્રકારની જરૂરિયાતોને કોઈપણ સ્થળે સરળતાથી સંતોષી શકે છે, જ્યારે નાણાં સિવાયની અન્ય સંપત્તિમાં તરલતાનું પ્રમાણ ઓછું હોય છે. કેમ કે નાણાં સિવાયની અન્ય સંપત્તિ વ્યક્તિને જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષી શકતી નથી. દાખલા તરીકે સોનું, ચાંદી, જમીન, સ્થાવર મિલકત વગેરે નાણું જરૂરિયાત પરથી સીધો સંતોષી શકે. નાણું વ્યક્તિના દૃષ્ટિકોણને સમાન બનાવે છે. નાણું વ્યક્તિની અમર્યાદિત જરૂરિયાતોને સમાન બનાવવાનું કાર્ય પણ કરે છે. આથી સામાન્ય રીતે વ્યક્તિ તેમની મર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત આવક વડે સંતોષી શકે એ માટેના પ્રયાસ થાય છે. અમર્યાદિત જરૂરિયાતો મર્યાદિત આવક વડે કેવી રીતે સંતોષાય તે નાણાં દ્વારા શક્ય બનતું હોય તેવું જોઈ શકાય છે. નાણાંના સહાયક તરીકેની કામગીરી. નાણાંની મદદથી વેપારી પેઢીને સદ્ધરતામાં વધારો થઈ શકે છે. નાણાંના એક વિશિષ્ટ અને આગવી ખાસિયત એ પણ જોવા મળે છે કે તેમના દ્વારા કોઈપણ પેઢી અને ઉદ્યોગતાની સદ્ધરતામાં વધારો થઈ શકે. આમ પેઢી કે ઉદ્યોગની આર્થિક સ્થિતિ સંબંધિત માહિતી નાણાં પરથી જાણી શકાય છે. એમાંય ખાસ કરીને જ્યારે કોઈપણ પેઢીને ધિરાણ આપવાનું હોય તે સમયે નાણાંની મદદથી પેઢીનો આર્થિક સ્થિતિ વિશેનો ચિતાવ પ્રાપ્ત થઈ શકે. આધુનિક સમયમાં નાણું વેપારી પેઢી અને ઉદ્યોગની સદ્ધરતા નક્કી કરવા માટેનું આગવું માપદંડ છે. સામાન્ય ખરીદ શક્તિમાં વધારો. નાણું એક મહત્વનું કાર્ય એ પણ ગણાવી શકાય કે આધુનિક સમયમાં નાણું લોકોની ખરીદ શક્તિમાં વધારો કરવા આશીર્વાદરૂપ બનેલ છે. જ્યારે વસ્તુ વિનિમય પ્રથામાં અસ્તિત્વમાં આવી ત્યારે અનેક ખામીઓને પરિણામે વ્યક્તિની સામાન્ય ખરીદ શક્તિમાં વધારો થઈ શકતો નહોતો અને નાણાંના એક વિશિષ્ટ ગુણ તરીકે કોઈપણ સમયે કોઈપણ સ્થળે સંકોચ વિના વ્યક્તિ સ્વીકારી શકે. નાણું મૂડીને તરલતા આપવાનું પણ કાર્ય કરતું જોવા મળે. આધુનિક અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ બીજી બધી જ સંપત્તિની તુલનામાં નાણું એ સૌથી તરલ સાધન છે. રોકડ સ્વરૂપમાં વ્યક્તિની પાસે હોવાથી વ્યક્તિ તેમની જરૂરિયાતો ઝડપથી સંતોષી શકે છે, જ્યારે અન્ય સંપત્તિને માફક તરલ નથી. આ ઉપરાંત પણ તે તરલતાનો ગુણ સૌથી વધુ ધરાવતું હોય તેમ જોઈ શકાય છે. નાણું એ અર્થતંત્રમાં એક મહત્વની શોધ તરીકે ઉપસી આવેલ છે અને એ મુજબ આના કાર્યો એ આપણે જોવા મળે છે. અત્યારે આપણે કાર્યોને ટૂંકમાં પુનરાવર્તિત કરે નેક્સ્ટ એકમમાં નાણાં ઘટકો સાથે આપણે ફરી ચર્ચા કરીશું અને એ ઘટકોના સંદર્ભમાં નાણ M1, M2, M3 અને M4 કેવા વિભાગમાં વહેંચવામાં આવે છે એ એની લિક્વિડિટીને આધારે તરલતાને આધારે કેવી રીતે કાર્ય કરતું જોવા મળે છે આ બાબત એ દર્શાવવામાં આવી છે કે સૌથી તરલ નાણું શું છે એ મુજબ એને વિભાજિત કરવામાં આવે છે. બેંક ડિપોઝિટ, પોસ્ટ ઓફિસની બચતો, FDs આવી બધી બાબતો જે સંપત્તિના સ્વરૂપમાં પણ નાણું તરીકે જોવા મળતી હોય તો એ બાબતને પણ લેવામાં આવી છે. સોનું જેવી કિંમતી ધાતુઓના સંદર્ભમાં પણ એનો વિચાર કરવામાં આવશે. આ બધી ચર્ચાઓ સાથે ફરી મળીશું. અસ્તુ.